नमस्ते विद्यार्थियों, आज आपणे यूनिट 2 में एक्टिविटी 5 ए समझीशू। नीचेना विधानों खरा छे के खोटा ते कहो। तो बाळको, आपणे जे आगळ स्टोरी समझी गया हता तेना परथी आपणे खरा खोटा पूछ्या छे, तो चालो ते समझीए। आपणे ध बलून मेन इज नियर ध आइसक्रीम स्टॉल। तो बलून मेन एटले के फुग्गावाळो आइसक्रीम स्टॉलनी नजीक हतो, तो ना, एटले आपणे शुं करीशुं अहीं? ખોટાનું નિશાની કરીશું, અથવા તમે ફોલ્સ પણ લખી શકો છો। ત્યારબાદ આપ્યું છે અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુઝ, એટલે કે મેરી ગો રાઉન્ડ હ્યુઝ એટલે મોટું હતું, તો ફોલ્સ। એન્ડ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, તો રાઇટ આવશે, તે ઝાડની નીચે હતું। અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, યસ એટલે ખરું, તે ઓન ધ રોપ એટલે તે રોપ એટલે કે દોરડા પર હતી। ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, એટલે બોટલો ઓન ધ બોક્સ એટલે બોક્સની ઉપર હતી, તો શું આવશે? ના, તે બોક્સની ઉપર નહીં હતી, એટલે અહીં આપણે ખોટું કરીશું। બાળકો, આપણે આગળ સમજીએ એક્ટિવિટી 5B। છ મિત્રના બે જૂથ બનાવો। જૂથ એક જૂથ એના વાક્યની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યની ચિઠ્ઠી બનાવી લે। હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે। જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો। નીચેના વાક્ય જોડો। તો બાળકો, અહીં તમારે વાક્ય જોડવાના છે, અને અહીં નીચે આપ્યા છે કે જો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે ધ બલૂન મેન ઇઝ, તો જોડીને આપ્યું છે નિયર ધ ટી સ્ટોલ। તો તમારે આખું વાક્ય લખવાનું છે નીચે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ। આ રીતે જે હું જોડકા જોડીશ તેના વાક્ય તમારે અહીં લખવાના રહેશે। તો ચાલો બાળકો, આપણે જોડકા જોડીશું। ધ જાયન્ટ વેલ ઇઝ, પછી તેના સાથે કયું વાક્ય આવશે જુઓ, તો તમારે જોઈને મને કહેવાનું છે। ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, ચોથા નંબરનું વાક્ય આવશે અંડર ધ ટ્રી। ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, એટલે કે તે ઓન ધ રોપ। ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ, બોટલો ક્યાં હતી? ટેબલ ઉપર હતી। ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ। તો હવે જે આ વાક્ય આપણે જોડ્યા તે વાક્ય તમારે નીચે એક્ઝામ્પલમાં આપ્યા છે તે રીતે લખવાના રહેશે।